વાંસદા તાલુકાના પ્રતાપનગર અને વાંદરવેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચોને વિજય થતા ભાજપ છાવણીમાં સન્નાટો મચી જવા પામ્યો હતો. વાંસદા તાલુકાના પ્રતાપનગર અને વાંદરવેલા ગ્રામ પંચાયતની ચૂંટણી સોમવારે યોજાઈ હતી, જેની મતગણતરી વાંસદા તાલુકાના સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં બુધવારે કરાઈ હતી, જેમાં પ્રતાપનગર ખાતે સરપંચના ઉમેદવાર ઉષાબેન દિનેશભાઈ પટેલ કરતા તૃપ્તિબેન પ્રજ્ઞેશભાઈ પટેલને 267 મત વધારે મળતા તેઓ સરપંચ પદે ચૂંટાયા હતા. તૃપ્તિબેનના પતિ પ્રજ્ઞેશભાઈ ગત ક્રમમાં સરપંચ હતા, ત્યારે વાંદરવેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર રેખાબેન દિનેશભાઈ પટેલ કરતા નિહારિકાબેન સંજયભાઈ પટેલને 310 મત વધુ મળતા તેઓ સરપંચ પદ માટે વિજય બન્યા હતા. આ બંને ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત હતા, જ્યારે બંનેને પંચાયતમાં ભાજપ પ્રેરિત સરપંચના ઉમેદવારોની હાર થઈ હતી. ચૂંટણી મતગણતરીમાં વાંસદા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા પીએસઆઈ જયદીપસિંહ ચાવડા સાહેબે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રતાપનગર ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો હિતેશકુમાર ધીરુભાઈ બિન હરીફ, જગદીશચંદ્ર, પ્રેમજીભાઈ ઢીમર, નયનાબેન રતિલાલ પટેલ, કોકિલાબેન પટેલ, રસિકભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કમળાબેન પટેલ, મંજુલાબેન પટેલ બિન હરીફ, વાંદરવેલા વોર્ડની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો સંગીતાબેન પટેલ, મીનાબેન પટેલ, મિત્તલ કે પટેલ, સુધાબેન પટેલ, ખુશાલભાઈ પટેલ, નીરૂબેન પટેલ, મનોજભાઈ, અમિતભાઈ, મહેશભાઈ, અમૃતભાઈ, મુકેશભાઈ, કલાવતી બહેન, મહેશભાઈ પટેલ વિજય થયા હતા. મારું નામ તૃપ્તિબેન પ્રજ્ઞેશભાઈ પટેલ, ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયત પ્રતાપનગર રાજપુર, ને હું બહુમતીથી વિજય બની છું સરપંચમાં, અને એ બદલ ગ્રામજનોને ખૂબ ખૂબ મારો આભાર. થેન્ક યુ વેરી મચ.